સહકારથી રાશન પહોંચાડવામાં આવ્યું। લોકડાઉનના સમયમાં દરેકે દરેક સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાશન કિટનું વિતરણ કરવામાં આવતું હતું। તદુપરાંત સરકાર દ્વારા પણ વિવિધ યોજનાઓ હેઠળ જરૂરિયાતમંદ લોકોને રાશન કિટ આપવામાં આવતી હતી। ઘણા બધા એવા લોકો પણ હોય છે કે જેઓની પાસે રાશન કાર્ડ નથી હોતું, તેઓ એક ઘરની છત પણ મેળવી નથી શકતા, તો તેઓ રાશન કાર્ડ તો ક્યાંથી મેળવી શકે। આપણા દેશમાં આપ સૌ જાણો જ છો તેવી રીતે ગરીબીનો દર ખૂબ મોટો છે અને ઘણા બધા એવા ગરીબ લોકો હોય છે કે જેઓ ની પાસે રાશન કાર્ડ નથી હોતું અને આ રાશન કાર્ડ મેળવવા માટેની પ્રક્રિયા પણ તેઓ કરી નથી શકતા। તો આવા ઘણા બધા એવા લોકો છે કે જેની પાસે રાશન કાર્ડ નથી, તેવા લોકો સરકાર દ્વારા અપાતા રાશનથી વંચિત રહી જાય છે। ત્યારે એક સંસ્થા દ્વારા નાયબ કલેક્ટરને રજૂઆતો કરવામાં આવી અને જે ગરીબ લોકો છે, જે રાશન કાર્ડ વિનાના લોકો છે, તેઓને જે સરકારની મદદથી રાશન કિટ ફાળવવામાં આવી છે, તે નાયબ કલેક્ટરની મદદથી આ રાશન કિટ ગરીબ લોકો સુધી પહોંચાડવામાં આવી અને નાયબ કલેક્ટરે આ સંસ્થાની રજૂઆતને ધ્યાનમાં લઈ અને આ સરાહનીય કામ કરી આપ્યું છે। આમાં એવું હતું, અગાઉ સાહેબને મેં લેટર પેટ ઉપર લખેલું હતું, મિનિસ્ટર પુનાની સાહેબ, નાયબ કલેક્ટર સાહેબ, મેં લેખિતમાં આપ્યું હતું એમને એરિયો અને મોબાઈલ નંબર। મેં સાહેબ ગરીબ માણસો છે અને એમના પાસે રાશન કાર્ડ પણ નથી, એમના પાસે કીટું આપવામાં આવે, એટલે સાહેબે નોંધ લઈ અને મને કીટું આપેલ। અત્યારે આ રીતના દિવસે સારો અવસર છે, એના હિસાબે વિસ્તારમાંથી બધા માણસોને બોલાવ્યો છે, જે જેના લિસ્ટ છે, જે લોકોના પાસે રાશન કાર્ડ નથી એ લોકોને આજે ઈદના દિવસે કીટોનું વિતરણ કરવામાં આવશે। ફક્તા અંદાજિત મને 100 ઉપર કીટો મળેલી છે કે જે જે વિસ્તારના શું છે, જે જે વિસ્તારના આવે છે, સમજી લો કે વાસપોળા છે એમના, એ બરાબર છે, જે પહેલાં માધાપર હાઈવે ઉપર રહે છે, એના પાસે કાંઈ મકાન રહેવામાં નથી, ભૂંગામાં બેઠા છે। આજે એ લોકોનો જે લિસ્ટ હતું મારા પાસે, એ લોકોને બધાને બોલાવ્યો છે અને બધાને હું એ નંબર વાઇઝ સોશિયલ સિસ્ટમ પ્રમાણે કીટું આપતો જઈશ।